ऋतुनन्द महाकाय सूर्यकोटि समप्रभा कुरु मे शर्बकारे शुस નમસ્તે વિદ્યાર્થી મિત્રો પ્રણવ સેવા સંસ્થામાં હું રાજન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે એકચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે અને વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ તો એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણમાં શું કરવાનું છે આપણે કે નીચેના સમીકરણો ઉકેલ મેળવો અને જવાબ ચકાસવાનો છે શું કરવાનો છે જે અહીંયા સમીકરણ આપેલા છે એનો ઉકેલ મેળવવાનો છે અને જે જવાબ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો એને પાછું શું કરવાનું છે ચકાસવાનું છે બરાબર બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ શું આપ્યું છે અહીંયા અહીંયા આપણને કે આગળ રકમ આપી દીધી છે તો જો વિદ્યાર્થી મિત્રો તમને શરૂઆતમાં જ મેં નિયમો કેટલાક શીખવ્યા હતા કે સરવાળો હોય કે ડાબી બાજુ સરવાળો હોય એને જમણી બાજુ લઈ જઈએ એટલે કે બરાબરની સામે લઈ જઈએ તો શું થાય સરવાળો હોય તો બાદ બાકી થાય વત્તા હોય તો ઓછા થાય ઓછા હોય તો વત્તા થાય અને ગુણાકાર હોય તો ભાગાકાર માં થશે અને ભાગાકાર હોય તો શું થશે ગુણાકાર હવે જો અહીં ગાડી આ 3x બરાબર 2x વત્તા 18 છે તો આ 2x છે એને આપણે ક્યાં બરાબર સામે લઈ જઈશું બરાબર તો શું કરીએ જો 2x છે વત્તામાં છે સામે ગયા તો કેવા થયા ઓછા થયા એટલે કેટલા આવશે 3x 2x બરાબર 18 તો એવા ને નેવા જતા તો જો 3x 2x બરાબર તો ત્રણ માંથી બે જાય તો કેટલા એક આવે અને એક્સ એટલે કેટલા એક્સ લખાય વિદ્યાર્થી મિત્રો આગળ તમે એક લખો ના લખો ચાલે એટલે કેટલા આવ્યા એટલે જાય તો બચે છે અને બરાબર કેટલા છે એટલે આપણો જવાબ આવે સમીકરણ ઉકેલ કે એક્સ બરાબર અઢાર આવ્યો વિદ્યાર્થી મિત્રો જે આ જવાબ આવ્યો ને કે એક્સ બરાબર અઢાર તેને આપણે શું કરવાનું છે અહીં ચકાસણી કરવાની છે કે આપણો આ જે જવાબ આવ્યો એ સાચો છે કે નહીં તો એના માટે શું કરીશું વિદ્યાર્થી મિત્રો કે જે આપણું રકમ આપી છે બરાબર તેમાં રકમમાં જો આર કઈ કહેવાશે 3x છે ડાબી બાજુ કહેવાશે ને આ 2x 18 છે એ કઈ કહેવાશે જમણી બાજુ કહેવાશે એટલે શું કરીશું x બરાબર જે 18 મણિયા છે ડાબી બાજુમાં મૂકી દઈશું x ની જગ્યાએ અને જમણી બાજુમાં x ની જગ્યા મૂકી દઈએ તો લખ્યું કે ચકાસણી માટે સમીકરણની ડાબી બાજુ તો સમીકરણની ડાબી બાજુ કેટલા છે 3x છે અહીં આગળ છે ને આ કેટલા છે 3x છે તો 3x બરાબર તો જો 3 તો ગુણાકારમાં છે એટલે 3 તો લખીશું અને x ની જગ્યાએ કેટલા મૂકવાના આજે આન્સર મળ્યો ને આપણું કેટલો મળ્યો અઢાર તો અઢાર મૂકી દઈએ એટલે ત્રણ ગુણ્યા અઢાર તો અઢાર તારીખ કેટલા થશે થયા બરાબર ડાબી બાજુ બાજુ કેટલા તેવી હવે જમણી જોઈશું કે સમીકરણની જમણી બાજુ તો સમીકરણની જમણી બાજુ કઈ છે બે વત્તા અઢાર છે બરાબર એક્સ ની જગ્યા કેટલા મૂકવાના આપણને જવાબ મળ્યો અઢાર એ મૂકી દઈશું તો લખીએ કૌશમાં લખી દઈએ જેથી આપણે ભૂલ ના પડે તો બે છે તો બે તો ગુણાકારમાં છે એક્સ ની જગ્યાએ કેટલા મૂકી દીધા આપણે અઢાર અને વત્તા અહીંયા જે અઢાર છે તે વનિવાર રહેશે અને જમણી બાજુ પણ ચોપન આવ્યા એટલે શું કહેવાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ શોર્ટ ફોર્મમાં લખ્યું કે ડાબા બરાબર જબા શોર્ટ રીતે લખ્યું એટલે જો ડાબી બાજુ ને જમણી બાજુ સરખો આવી જાય વિદ્યાર્થી મિત્રો એટલે સમજવાનું કે આપણો જવાબ કેવો છે સાચો છે બરાબર શું કરવાનું ચકાસણીમાં કે ડાબી બાજુ અને જમણી બાજુ જો બંને જગ્યાએ સરખો જવાબ આવે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો આપણે જે જવાબ આવ્યો છે એક્સ બરાબર તે કેવો કહેવાશે સાચો કહેવાશે આ આપણે શું કર્યું જે જવાબ આવ્યો એની ચકાસણી કરી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે બીજો સમીકરણ કે બીજા સમીકરણમાં છે પાંચ ટી ઓછા ત્રણ બરાબર ત્રણ ટી ઓછા પાંચ જો અત્યાર સુધી આપણે એક્સ જોતા તો હવે શું આપીએ છીએ આ લોકો ચલમાં ટી આપી દીધું બરાબર

અને બરાબર તો જો આ ત્રણ ટી જતા રહ્યા સામે તો બાકી શું રહ્યું ઓછા પાંચ એટલે ઓછા પાંચ લખે જો ખાલી ફક્ત પાંચ ના લખે એની આગળ ચિહ્ન છે ને ઓછા એટલે ઓછા પણ લખવું પડે કોઈ પણ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો એની આગળ જે કંઈ બી ચિહ્ન હોય એ જ સંખ્યાનું એ ચિહ્ન કહેવાશે એટલે જો અહીં ઓછા છે ને તો ઓછા આપણે લખી દેવા ઓછા પાંચ હવે જો પાંચ ટી માંથી ત્રણ ટી બાદ કરીએ એટલે પાંચ માંથી ત્રણ જાય તો કેટલા આવે બે એટલે કેટલા થયા પાંચ ટી માંથી ત્રણ ટી બાદ થાય તો

ત્રણ બરાબર પછી અવનીકરણ વિદ્યાર્થી મિત્રો કે ત્રણ અહીંયા આગળ લઈ જવાના અને પછી ઓછા પાંચ એ રીતે લખાશે નહીં આ રીતે લખાય કે ઓછા પાંચ છે ત્યાર પછી આજે જે ત્રણ સામે લઈ ગયા ઓછાના વત્તા થઈ એની પાછળ લખવાનું બરાબર જેથી કરીને આપણી ભૂલ ના થાય હવે જો વિદ્યાર્થીઓ મિત્રો શું સાદુરૂપ આપીએ કે ઓછા પાંચ વત્તા ત્રણ છે બરાબર તો પાંચ માંથી ત્રણ જાય ના જાય ને તો શું શું કરીશું ઓછા વત્તા આપણે આગળ અગાઉ આ બધા સૂત્રો શીખી ગયા છે કે કેટલા આ ઓછા છે અને આ વત્તા છે

ઓછા બે ના છેદ માં બે આવ્યા બરાબર શું આવશે આ ઓછા બે ના છેદ માં બે ગયા ને આ સામે થી તો ઓછા બે ના છેદ માં બે આવ્યા તો બે એકુ થાય બે થાય એટલે એક આવ્યો પણ જો આગળ ચિહ્ન છે ને ઓછા એટલે ઓછા નું ચિહ્ન ભૂલવાનું નહીં એટલે કેટલા આવશે ઓછા એટલે ટી બરાબર કેટલા મળ્યા આપણું અહીંયા ઓછા એક મળ્યા બરાબર છે સમીકરણ ઉકેલ કેટલો મળ્યો ટી બરાબર ઓછા એક મળ્યો હવે જે આ સમીકરણનો ઉકેલ મળ્યો ને વિદ્યાર્થી મિત્રો કે ટી બરાબર ઓછા એક છે તો તેની આપણે ચકાસણી કરી લઈએ તો જો ડાબી બાજુ એટલે પાંચ ગુણ્યા ટી છે એટલે કેટલા ઓછા એક મિત્રો યાદ રાખજો મેં અગાઉ પણ તમને જણાવ્યું હતું કે જયારે ગમે ત્યારે પણ ઓછા ની વાળું કોઈ પણ સંખ્યા હોય એનો ગુણાકાર સરવાળો ભાગાકાર કે બાદબાઈ કરવાનો હોય તેને હંમેશા શું કરવાનું કૌશમાં લખવાનું મેં કૌશમાં લખી દો કે પાંચ ગુણ્યા કૌશમાં ઓછા ત્રણ બરાબર એટલે શું આવ્યું ઓછા પાંચ ઓછા ત્રણ તો હવે જો સાદુ આપે કે જો ઓછા ઓછા શું થાય વત્તા થાય એટલે પાંચ ને ત્રણ કેટલા આવ્યા આઠ અને આ બે માંથી મોટી સંખ્યા કઈ છે તો કે પાંચ છે એનું ચિહ્ન કયું છે ઓછા છે એટલે કેટલા આવ્યા ઓછા આઠ આવ્યા વિદ્યાર્થી મિત્રો ચિહ્ન ભૂલવાના નહીં એને ખાસ ધ્યાન રાખજો લખવામાં ડાબી બાજુ જોઈએ એવી રીતે જોઈએ જમણી બાજુ તો જમણી બાજુ કેટલા છે ત્રણ ટી ઓછા પાંચ છે ને તો જો ટી ની જગ્યાએ પાછા ઓછા એક મૂકી દે એટલે લખ્યા કે ત્રણ ગુણ્યા બીજા કૌંસમાં ઓછા એક અને ઓછા પાંચ છે એવા નહીં રહેશે તો જો વત્તા ઓછા ઓછા થયા એટલે ઓછા ત્રણ એકુ ત્રણ થયા અને ઓછા પાંચ તો જ રહેશે બરાબર જો પાછો ઓછા ઓછા શું થશે થશે એટલે ત્રણ ને પાંચ કેટલા થયા આઠ મોટી સંખ્યા છે કે કે છે 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 તો ને એનું આગળ ઓછા એટલે કેટલા આવશે ઓછા આઠ આવે બરાબર એટલે જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ કેટલા મળ્યા હતા આપણને ઓછા આઠ અને જમણી બાજુ કેટલા મળ્યા છે ઓછા બંનેઓ સરખા છે એટલે શું લખાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી શું કહેવાશે બંને બાજુ સરખી આવીને એટલે કહેવાય કે આપણો જવાબ જે મળ્યો એ કેવો છે છે સાચો સમીકરણમાં જોઈએ કે પાંચ એક્સ વત્તા નવ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ છે બરાબર તો જો હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આ જે વત્તા નવ છે એને બરાબરની સામે મોકલી દઈએ આપણે તો શું લખાશે પાંચ એક્સ બરાબર આ ત્રણ એક્સ છે વત્તા પાંચ એવા જ રહેવાના પાંચ મેં પાછળ લઈ લીધા વિદ્યાર્થી મિત્રો કેમ તો કે આપણે જે અચળપદ આવે છે ને તેના સાથે આપણે જે સરવાળો કે બાદબાઈ કરવું હોય તે કેવું રહે સરળતા રહે એટલા માટે એટલા માટે મેં આ રીતે લખ્યું કે પાંચ એક્સ બરાબર ત્રણ એક્સ વત્તા પાંચ ઓછા નવ બરાબર તો જો હવે સાદુરૂપ આપીએ જે આ અચળપદ છે ને જેની સાથે એક્સ ના હોય ટી ના હોય કોઈ બી ચલ ના હોય અચળપદ કહેવાય એટલે અચળ પદ છે તો એનો રૂપ આપે કે જો અહીંયા આગળ વત્તા ઓછા કીધું ને કે જે સંખ્યા હોય એને આગળનું ચિહ્ન લેવાનું તો આ પાંચ ને આગળ વત્તા છે નવ ની આગળ ઓછા છે બરાબર એટલે વત્તા ઓછા કેટલા થશે ઓછા થાય તો નવ માંથી પાંચ જાય તો કેટલા આવ્યા ચાર અને મોટી સંખ્યા નવ છે એનું ચિહ્ન ઓછા છે એટલે અહીંયા ઓછા પછી આ ત્રણ એક છે તો તે વન એવા જ રહેશે અને આ પાંચ એક છે તે પણ કેવા રહેશે એવા ને એવા જ રહેશે બરાબર તો શું આવ્યું હવે પાંચ બરાબર ચાર આ રીતે હવે શું કરીશું સામે ગયા તો શું થયા ઓછા થયા એટલે પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ બરાબર કેટલા ઓછા ચાર આ ઓછા ચાર તો એવા એમાં જ રહેશે મિત્રો અને ચાર ને આગળ જે ઓછા છે લખવાનું ભૂલવાનું નહીં કેમ તો કે ચાર જે છે એ સંખ્યા એનું ચિહ્ન છે તો જો 5x માંથી 3x બાદ કરીએ તો કેટલા આવે છે 2x અને ઓછા 4 તો એવાની વાત છે હવે જો વિદ્યાર્થી મિત્રો 2 છે ને x સાથે ગુણાકારમાં છે બરાબર ને સામે મોકલી દઈએ તો શું થશે ગુણાકારનો ભાગાકાર થશે તો x બરાબર કેટલા થશે ઓછા 4 ના છેદમાં 2 લખી દઈએ ને તો x બરાબર કેટલા આવ્યા કે ઓછા 4 ના છેદમાં 2 તો જો હવે અહીંયા આગળ ઉડે વિદ્યાર્થી મિત્રો કે 2 2 કેટલા થશે 4 થાય એટલે ઉપર કેટલા આવ્યા 2 આવ્યા બરાબર પણ જો આ ચિહ્ન છે ને ચિહ્ન ભૂલવાનું નહીં એટલે x બરાબર કેટલા આવ્યા ઓછા બે જવાબ આવે છે જે સમીકરણ હતું એનો જવાબ કેટલો આવ્યો x બરાબર ઓછા બે હવે આ જવાબ સાચો છે કે નથી જાણવા માટે આપણે શું કરવું પડે એની ચકાસણી કરવી પડે તો વિદ્યાર્થી મિત્રો ચકાસણી કરી લઈએ કે ડાબી બાજુ બરાબર કેટલા હતા પાંચ એક્સ વત્તા નવ હતા ને તો એક્સ ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના ઓછા બે મૂકી દઈએ બરાબર તો જો પાંચ કૌંસમાં ઓછા બે કીધું તો અગાઉ એ રીતે કે ઓછામાં સંખ્યા હોય તો કૌંસમાં લખવાની એટલે પાંચ કૌંસમાં ઓછા બે જગ્યાએ વત્તા ન હોતો વાત છે હવે જો પાંચ દુ કેટલા થયા દસ થયા પાંચ ને આગળ વધતા છે કશું નહીં વધતા કહેવાય ને અને બે ને આગળ ઓછા એટલે વધતા ઓછા ઓછાનું ચિહ્ન મૂકી દીધું આ વધતા નવ છે એવાની વાત રહેશે હવે જો વિદ્યાર્થીઓ અનુસાદ રૂપ આપે કે ઓછા દસ વધતા નવ તો ઓછા વધતા કેટલા થશે ઓછા થાય બરાબર તો દસ માંથી નવ જાય તો કેટલા બચે એક દસ માંથી નવ બાદ કરી દે એક બચે ને

હવે અહીંયા જો ત્રણ દુ કેટલા થયા છ થયા અને પાછું પાંચ માંથી ઓછા થશે છ માંથી પાંચ જાય તો એક બચ્યા અને મોટી સંખ્યા છ છે એનું ચિહ્ન ઓછા છે એટલે કેટલા આવ્યા ઓછા તો જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ બરાબર કેટલા હતા ઓછા એક અને જમણી બાજુ બરાબર કેટલા આવ્યા ઓછા એક આવ્યા એટલે બંને બાજુ સરખી થાય ને એટલે શું કહેવાશે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે શું કહેવાશે આપણો જવાબ અહીં સાચો છે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈએ કે ચોથા દાખલામાં છે 4z 3 6 2z આ રીતે અહીં એક સમીકરણ આપણને આપી દીધું છે તો શું કરીશું જો વિદ્યાર્થી આ વત્તા 3 છે ને તેને શું કરીશું આપણે સામે મૂકી દઈએ બરાબર તો વત્તાના શું થશે ઓછા થશે એટલે આ રીતે લખાશે કે 4z બરાબર 2z બરાબર વત્તા 6 આ જે છે ને આ પદ તો સેમ ટુ સેમ રહ્યો ખાલી 6 ને શું ક્યાં લઈ ગયો પાછળ લઈ ગયો અને આ ઉચ્ચ વત્તા 3 છે ઓછા 3 અહીંયા પાછળ લખી દીધું હવે આ જે બે છે એનું સાદરૂપ આપી દઈએ આપણે તો જો વત્તા ઓછા શું થશે ઓછા થશે 6 માંથી 3 જાય તો કેટલા 3 અને મોટી સંખ્યા 6 છે એનું ચિહ્ન વત્તા છે એટલે વત્તા 3 આવ્યા અને ઉપર તો સેમ ટુ સેમ રહેશે કે 4z બરાબર બે બરાબર ચાર ઝેડ માંથી બે ઝેડ બાદ કર્યા તો કેટલા મળ્યા બે ઝેડ મળશે બરાબર કેટલા છે ત્રણ હવે જો વિદ્યાર્થી મિત્રો ઝેડ સાથે કેટલા ગુણાકારમાં છે બે તો ગુણાકારમાં છે બરાબર ની સામે મોકલી દે તો શું થશે ભાગાકાર થશે એટલે બે છે સામે ગયા તો છેદમાં એટલે ત્રણ ના છેદમાં બે આવે એટલે ઝેડ બરાબર કેટલા મળ્યા આપણને ત્રણ ના છેદમાં બે મળ્યા જો વિદ્યાર્થી મને જે આ સમીકરણ આપેલું હતું ને તો એમાં જવાબ કેટલો મળ્યો ઝેડ બરાબર ત્રણ છેદમાં બે હવે આ જે જવાબ આવ્યો આપણી પાસે એ સાચો છે કે નથી તેની ચકાસણી કરી લઈએ તેના માટે શું કરીશું સમીકરણની ચકાસણી માટે તો સમીકરણની આ બે બાજુ લખીએ તો ડાબી બાજુ બરાબર કેટલા છે ચાર ઝેડ વત્તા ત્રણ તો ઝેડ ની જગ્યા બે ભાગાકારમાં છે તો અર્થે ગુણાકાર ને ભાગાકાર મળે ને તો ઉડે પણ જો અહીંયા આગાડી સરવાળો કે બાદ બાકી અહીંયા આપ્યો ને તો એ ઉડશે નહીં એટલે અહીંયાથી આપણે ઉડાવી દઈએ કે બે દુ કેટલા થશે ચાર થશે બરાબર બે દુ કેટલા થયા ચાર

કૌંસ કેટલા ત્રણ ના છેદ માં બે ઝેડ બરાબર મૂક્યા એ હવે બે બે ગયા બાકી કેટલા રહ્યા ત્રણ બાકી રહેલા છ વત્તા ત્રણ રહ્યા તો કેટલો જવાબ આવ્યો છ વત્તા ત્રણ એટલે નવ આવ્યો જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ બરાબર નવ આવે છે અને જમણી બાજુ બરાબર પણ કેટલો આવે છે નવ આવે છે એટલે ડાબી બાજુ ને જમણી બાજુ કેવી થાય છે સરખી થાય છે અને કીધું એ પ્રમાણે કે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી થાય તો જવાબ કેવો હશે આપણો સાચો હશે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર પાંચ તો દાખલા નંબર થયા વધતા થયા એટલે શું મળ્યું બે ત્યાં એવાની વાત છે એટલે બે એક્સ બરાબર ચૌદ વત્તા એક અને આ ઓછા એક છે એ પાછળ એવાની વાત રાખી મૂક્યા બરાબર આ એક વત્તા ઓછા છે વચ્ચે કેમ લઈ ગયા તો આપણું ગુણા સરવાળામાં સરળતા રહે એટલા માટે હવે જો ચૌદ વત્તા એક કર્યા બરાબર ચૌદ વત્તા એક તો કેટલા બરાબરની સામે મોકલી દઈએ બરાબર તો જો ઓછા છે સામે ગયા તો થઈ ગયા એટલે બે વત્તા એક્સ બરાબર કેટલા પંદર છે એવાની વાત તો જો વત્તા થયા એટલે બે એક્સ એક્સ એટલે કેટલા થયા ત્રણ એક્સ થયા

તેને આપણે ચકાસણી કરી લઈએ બરાબર આ પાંચ જવાબ સાચો છે કે નથી એની ચકાસણી કરી લઈએ તો સમીકરણમાં શું કરીશું આપણે તો એને ડાબી બાજુ બરાબર શોધીશું ત્યાર બાદ બાજુ બરાબર શોધીશું તો સમીકરણ ડાબી બાજુ કેટલા છે 2x 1 છે હવે જે x છે x કેટલા મળ્યા આપણને 5 મળ્યા ને તો x ની જગ્યાએ 5 મૂકી દીધા એટલે 2 કૌંસમાં 5 ઓછા 1 તો 5 દુ કેટલા થયા 10 થયા ઓછા 1 એવા ને એવા તો 10 માંથી 1 બાદ કર્યો તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો

આના પછીના જે દાખલા છે આ સ્વાધ્યાયના તે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એનો અભ્યાસ કરીશું આભાર